આજ તો જામો પડી જવાનો છે ભાઈ, રવિવાર ને ઉપર થી આજ ગુજરાત ની મેચ, આજ તો ગુજરાત ને જ જીતવાનું છે. આ હું ભાઈ, મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો. હા મારી મેચ ચાલુ છે, મારે સિરિયલ છે જોવાની. મેચ સિરિયલ? મેચ સિરિયલ જોઈ લે. હું જોઈ લે? માર ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તાર જો હોટ નહીં. હા તો ભલે, રવિવારે રજા ના આવતી તો સારું. આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ, શું હવે ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે, હે ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. તો હું એ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે, કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ, માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે, અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું હોય ને જાવ. તમારું તો મારે શું કરવું? કે તહેવાર મનાવતા જ નથી આવડતા. કે બોલો તો ને, તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને? વાત સહી ગઈ, ગજબ બેજતી. આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ. અચ્છા, આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય, હજી ધરણા તમે બધા રંગ લગાડવા. ઉપડી તો ગયા હું છે. એની બાજુમાં પેલી પાયલ રહે છે, એને મેં પૂછી લેજે, જેને લાવવાના હોય તો એને આટું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું, જો ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવ, તમારી પૂજા કરવા માં જલ્દી આવજો. દેખો આપને લાપરવાહી કે નથી જાય. જસુ, હા મને કંટાળો આવે છે. અચ્છા, હા તો હાલો ને આપણે ગેમ રમીએ. ચાલ, કઈ ગેમ રમીએ બોલ. એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા પાંચ જેન્ટ્સ ના નામ હું લખીશ, ઠીક છે, અને તમને ગમતી હોય એવી પાંચ લેડીઝ ના નામ તમારે લખવાના. 30 સેકન્ડ માં લખવાના, જોજો પાછા ચીટિંગ ન કરતા થાય. પાકું પાકું, લાવ. તો અમારી ચીઠી લાવો, તમારી ચીઠી પેલા તમે વાંચો. ચલીએ શરૂ કરતે હૈ. મારા છોકરાના પપ્પા એટલે હું, મારા મમ્મીના જમાઈ, મારા ભાઈના જીજાજી, મારી સાસુ માના દીકરા, મારા પતિ પરમેશ્વર, સામે વાળી પૂજા. પૂજા ની બાજુ વાળી કોણ? મારી પાર્લર વાળી પિંકી,
મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા. તો ગયા બેટે. શાકભાજી વેચવા વાળી શિલ્પા. હે પ્રભુ, હે પ્રભુ, હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ સે. કે ક્યા હુઆ? જસુ. હમ. મારો ફોન જોવો ને, બહુ ચોટવા માંડ્યો છે. ના તો. આઈફોન લઈ લો. હા લઈ લે. પણ હું વિચારતી હતી કઈ કંપની નો લઉં. પતંજલિ નો લઈ લે, એમાં વાયરસ કે બેક્ટેરિયા નો આવે, એકદમ આયુર્વેદિક છે. હે ભાઈ. લે, તમને રોટલી બનાવતા આવડી ગયું? ના ના, હજી રોટલી બનાવવાનું શીખવાનું છે. કોણ શીખવાડવાનું છે? હા, નાની એવી બાબલી. હેલો ગાઈસ. તો હું જોઉં કેમ શીખવાડે. જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે. જો આજ મેં આપકો રોટલી બનાના દિખાઉંગી, તો ધ્યાન સે પૂરા વિડિયો દેખ લીજિયેગા. શીખાઓ શીખાઓ. તો યે હે રોટી ઓર યે હે બનાના, ઠીક સે દેખ લેના. ઓ ભાઈ ઓય ઓય. આજ મળે તમને. હેલો. શીખો શીખો. ઓય બાપા મરી ગયા. ભટકાવી નાખતી. જે થાય પછી જોઈએ જાહે. ભાંગવાની થઈ છે. હા બોલ. હાય, શું કરો છો? કાઈ નઈ, દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરી સાથે વાત કરું છું. હા, પણ થોડીક કામમાં છે એટલે મને લાગ્યું કે લાય તારી સાથે વાત કરી લઉં. ઉનાળાની ગરમીમાં તપવા થઈ જજો તૈયાર, કારણ કે આ વખતે ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું અનુમાન. ઓહો, બહુ ગરમી છે ભાઈ. ને તું સાંભળ, પાણી પીધા કરજે ને જમવામાં ધ્યાન રાખજે તારું, અને મગજનું તો ખાસ ધ્યાન રાખજે પાછું. કેમ? હું કેમ, ભૂસામાં જલ્દી આગ લાગે. હું હાથું કહું, જ્યાં ભૂસું હોય ત્યાં આગ લાગવાની શક્યતા વધારે રે. અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એક વાર મન થાય તો માણસ ને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. સવાલ પૈસા નો નથી, સવાલ મારા સિદ્ધાંત નો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. ઈ કે ભાઈ
कैसे कैसे लोग रहते हैं यार यहाँ।